પહેલો મહિનો કારક થી શરૂ થાય છે અને છેલ્લો મહિનો આસો છે. જો કે ઘણી વાર એકની એક તિથિ બે વાર આવે છે અથવા તો અધિક માસ આવે છે. જો કે આપણું રાષ્ટ્રીય કેલેન્ડર સંવત છે એમાં પહેલો મહિનો પોષ થી શરૂ થાય છે અને છેલ્લો મહિનો પહેલો મહિનો માર્ચ થી શરૂ થતો હતો અને છેલ્લો મહિનો ડિસેમ્બર હતો. હવે 10 મહિનાનું 1 વર્ષ હોવાને લીધે વર્ષના બાકી રહેલા અમુક મહિના વગરના દિવસો રહી જતા હતા. નવાઈની વાત છે ને કે અમુક દિવસો હોય ખરા, છતાં જીવનમાં ગણાય નહીં, કેમ કે એ દિવસોને ના કોઈ મહિનામાં આવરી લેવાયો કે નાવાનું નામ અપાયું હોય. જો કોઈનો જન્મ વધારાના દિવસે થયો હોય તો તેની જન્મ તારીખ જ કદી ના આવે, મતલબ એ જન્મ્યો જ નથી. વર્ષ ઉપરના વધારાના દિવસો હોય ખરા, છતાં એ ગણતરીમાં ના લેવાયા હોય. ધારો કે કોઈ રાજાને ત્યાં 1 વર્ષ અને 6 દિવસ તમે નોકરી કરી તો 6 દિવસનો પગાર શું? કામ કરવાના ગણવાના કે રજા ગણવી? આવી ગરબડતાને પહોંચી વળવા માટે ઈસવીસન 153માં 10 મહિનાને બદલે 11 મહિના ગણવાની શરૂઆત કરી, એટલે કે જાન્યુઆરી મહિનો ઉમેરાયો. ફરી આવી અમુક વર્ષો બાદ ગરબડ ઉભી થઈ તો એટલે છેલ્લે 1 મહિનો ફેબ્રુઆરી ઉમેરાયો, એટલે કે બાકીના 11 મહિનામાં 24 દિવસો ગોઠવેલા હતા અને તેથી 28 દિવસો બાકી રહેલા હતા, તેથી તેને ફેબ્રુઆરી નામ અપાયું હતું. હવે 1 વર્ષના 365 દિવસ થયા, પણ પૃથ્વીને સૂર્યની આસપાસ પૂરું ચક્કર કરવા માટે 365 દિવસ 5 કલાક 49 મિનિટ અને 100 સેકન્ડ લાગે છે. હવે વર્ષ ઉપરના 5 કલાક 49 મિનિટ અને 100 સેકન્ડ બાકી રહેવા લાગ્યા. હવે 365 દિવસ ઉપરના 5 કલાક 49 મિનિટ અને 100 સેકન્ડ ને ક્યાં મૂકવા? એટલે 365 દિવસ ઉપરના 5 કલાક 49 મિનિટ અને 100 સેકન્ડ ને સરળતા માટે પૂરા 6 કલાક ગણી લીધા. હવે 1 વર્ષના 365 દિવસ અને 6 કલાક થયા. હવે ઝંઝટ તો એની જ રહે, કારણ કે 365 દિવસ તો થઈ ગયા, પણ આ 6 કલાક ને ક્યાં મૂકવા? અને 1 વર્ષના વધારાના ફક્ત 6 કલાક નું કઈ થઈ પણ ના શકે, એટલે 4 વર્ષ સુધીના 6 કલાક ભેગા કરીને 24 કલાક ગણાયા. હવે આમ 4 વર્ષ સુધીના બધા 6 કલાક ભેગા કરીએ તો 24 કલાક થાય અને 1 દિવસ એનો 1 દિવસ ગણાયો, એટલે કે 366મો દિવસ. દર 4th વર્ષે 1 દિવસ ઉમેરીએ તો તે વર્ષના 366 દિવસ થયા અને તે લીપ વર્ષ કહે છે. એટલે ફેબ્રુઆરી મહિનામાં જ 29 દિવસ હોય અથવા 29મી ફેબ્રુઆરી ને લીપ દિવસ કહેવાય છે. એટલે ફેબ્રુઆરી મહિનો છેલ્લે ઉમેરાયો એટલે વધઘટ તો એમાં જ થાય ને, પણ અસલમાં 5 કલાક 49 મિનિટ અને 100 સેકન્ડ છે. એટલે સેટ કરવા માટે અમુક વર્ષોમાં વિશ્વભરની ઘડિયાળોમાં સમયને એક સાથે અમુક મિનિટ કે 1 સેકન્ડ આગળ કે પાછળ કરી દેવામાં આવતી. હવે તમને થાય કે અમુક મિનિટ કે સેકન્ડ આગળ પાછળ હોય તો શું ફેર પડે? એની વિગતે વાત કરીશું ફરી કોઈ વિડીયોમાં.